પીએસઆઈ અને કપિરાજ વચ્ચેનો સંખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અજય ડામોર જ્યારે પોલીસ સ્ટેશન આવે ત્યારે કપિરાજ આતુરતાથી તેમની રાહ જોતો હોય છે કે મિત્ર ક્યારે આવશે અને સાથે ભોજન લઈએ આવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળતી હોય છે પોતાના પરિવારની જેમ રાહ જોતો હોય કે ઘરનો સભ્ય નોકરી પરથી આવશે અને સાથે ભોજન લઈએ એમાં સંખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈની કપિરાજ રાહ જુએ છે પીએસઆઈ અજય ડામોરનું કહેવું છે કે પહેલા કપિરાજ ઘરમાં આવી જે પણ ખાવાનું મળે એ ખાઈ લઈને ભાગી જતા હતા અને ભગાડવાનો પ્રયત્ન કરે તો તેઓ સામે હુમલો કરતા દોડતા હતા પરંતુ આ જોઈને એમને પ્રેમ ભાવથી મિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો અને ડર્યા વિના બિસ્કીટ અને પલાળેલા ચણા આપવાનું શરૂ કર્યું અને જે કપિરાજ હુમલો કરવા દોડતા એ આજે મિત્ર બની ગયા છે અને આજે એમનો જમવાનો સમય થાય તે સમયે જ દરવાજો ખુલ્લો નહીં હોય તો તેઓ અંદર આવીને ખટખટાવે છે અને અમે સમજીએ છીએ કે કપિરાજ આવ્યા છે ત્યારે બહાર નીકળી વાનરોને ભોજન આપવામાં આવે છે શરૂઆતમાં સંખેડા પોલીસ સ્ટેશનમાં મારું જ્યારે પોસ્ટિંગ થયું ત્યારે અહીંયા બાજુમાં ક્વાર્ટર્સ છે મહાદેવજી મંદિરની સામે ત્યાં હું રહેવા માટે આવ્યો ત્યારે વાંદરાઓ આવી ઘરમાં અને ઘરમાં જે પણ વસ્તુઓ ચીજ વસ્તુઓ મળે એ લઈ અને ભાગી જતા હતા અને એમને જો ઘરમાં પ્રવેશ કરતાં રોકવામાં આવે તો બચકા ભરવા માટે દોડતા હતા ત્યાર પછી ધીમે ધીમે વાંદરાઓ ઘરમાં ઘૂસે એના પહેલાં મેં બહાર આવી અને વાંદરાઓને ખવડાવવાની શરૂઆત કરી જે પણ ઘરમાં હોય રોટલો હોય રોટલી હોય બિસ્કીટ હોય ચણા હોય એ વસ્તુ એમને ખવડાવવાની શરૂઆત કરી એટલે ત્યાર પછી એ ઘરમાં ઘૂસતા બંધ થઈ ગયા વાંદરા અને સવારમાં છ એક વાગ્યાના સમયગાળામાં દરવાજે આવી અને દરવાજો ક્યારે ખુલે એની રાહ જોવા લાગ્યા એટલે પછી મારી પણ દૈનિક શરૂઆત આ વાંદરાઓને નાસ્તો કરાવવાથી એ થાય છે હું પહેલાં આઠેક વાગે લેટ લેટ જાગતો હતો એની જગ્યાએ હવે સવારમાં છ સાત વાગે જાગી જાઉં છું અને વાંદરાઓને સાંજે પલાળેલા ચણા બિસ્કીટ એવો એમને નાસ્તો કરાવું છું અને ત્યારબાદ જોગિંગ પર જાઉં છું અને ત્યારબાદ જોબ પર જતો હોઉં છું પોલીસની નોકરી એ સ્ટ્રેસવાળી નોકરી છે એટલે સ્ટ્રેસ હળવો કરવા માટે પણ સવાર સાંજ પ્રકૃતિક વાતાવરણમાં રહેવું અને વન્યજીવો સાથે મિત્રતા કેળવવી એ મારા માટે મારો શોખ થઈ ગયો છે અને હાલમાં જે જંગલોનો વિનાશ થવાથી જે વન્ય પ્રાણીઓ છે ચિત્તા છે સિંહ છે એવા હિંસક પ્રાણીઓ પણ માનવ વસ્તી તરફ આવી જાય છે અને માનવી પર તથા તેના પાલતુ પ્રાણીઓ પર હિંસક હુમલાઓ કરે છે અત્યારે હાલમાં પણ ઘણા બનાવો બન્યા કે દીપડા નાના બાળકોને ઉઠાવી જાય છે બકરા અને ગાયના બચ્ચાઓને ઉપાડી જાય છે જો આવા હિંસક પ્રાણીઓને પણ એમના જંગલો રહેવામાં રહેવા દેવામાં આવે એમને ખોરાક પૂરો પાડવામાં આવે પાણી પૂરું પાડવામાં આવે તો માનવ વસ્તી તરફ આવશે નહીં અને જે જીવસૃષ્ટિ સજીવસૃષ્ટિ છે એ પણ બચી રહેશે એટલા માટે પણ આપણે એમની સાથે એમની જે મદદ છે એ કરવી જોઈએ